આપે અને અભ્યાસનો પ્રશ્ન નંબર 1-4 ત્યાં સુધી અભ્યાસનો પ્રશ્ન નંબર 1-4 એમાં મેં તમને સૂચના કરી કે આપણે બાકી નોટમાં શબ્દાર્થ અને મુહાવરો અને બીજું શું લખવાનું છે અભ્યાસનો પ્રશ્ન નંબર 1 શું લખવાનું છે અભ્યાસનો પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2, 3 અને 4 એ આપણે સ્વપુસ્તિકામાં આવે છે આપણે સ્વપુસ્તિકામાં લખીશું પણ પ્રશ્ન નંબર 1 છે અભ્યાસના જે સવાલના નામ છે એ પરીક્ષામાં પણ પૂછાય છે એટલે તમારે નોટમાં લખવાના છે કે જો તમે રેશન મોકલ્યું છે અને નોટમાં લખાઈ ગયા હશે એટલે પાકા પણ કરવાના છે સમજ પડી ગઈ તો આજે આપણે કાવ્ય નંબર 3 માં નાના મુંડા રાખી ચલો પાઠ્યપુસ્તક ખોલો બધા પાઠ્યપુસ્તક ખોલો અને બાકી નોટ પેન્સિલ ને રબર બધું કાઢો ચાલુ ચાલુ મીડિયામાં તમારે ચોપડી એટલે પાઠ્યપુસ્તક બાકી નોટ પેન્સિલ રબર ખોલો ખોલ્યું બધાએ ચાલો અભ્યાસનો પ્રશ્ન એક એક તમારા લખાઈ ગયો
તમને એક વચ્ચે રીતિ આપી છે, એમાં વચ્ચે વિરોધી શબ્દ
કઈ રીતે તમે લખો? દોસ્ત
શું થાય? લક્ષ્ય. શું થાય? લક્ષ્ય. ચલો બીજો કયો શબ્દ બાકી રહી ગયો? ચલો બોલો બધા જવાબ છો. અને કયો શબ્દ બાકી રહી ગયો? એક શબ્દ બાકી છે. કયો છે? શું બાકી છે? કેટલા પ્રશ્ન જોઈએ?